મોર્નિંગ. રૂપિયામાં જે રીતે આપણે ગઈકાલે 82.73 પર જે રીતે ક્લોઝિંગ જોયું હતું, તો હાલ 8 પૈસા જેટલી મજબૂતી સાથેનું આપણે ઓપનિંગ જોઈ રહ્યા છીએ, 82.65. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે છેલ્લા અમુક બે ટ્રેડિંગ સેશન્સથી કહી શકાય કે જે એક મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ, વોલેટિલિટી જોઈ રહ્યા છીએ, કઈ રીતે તમે આની અસર જોઈ રહ્યા છો? શું વ્યૂ? જી અમિત, ફ્રાઈડે ક્લોઝ થયો તો 81.70 માં. હેલો. જી અમિત, ફ્રાઈડે જે રૂપિયો, ફ્રાઈડે જે રૂપિયો ક્લોઝ થયો તો 81.70 માં, ગઈકાલે ક્લોઝ થયો 82.70 ના. આના ચાર મુખ્ય રીઝન છે. સૌથી પહેલા જે અદાણીનો જે ફિએસ્કો હતો, એની માટેથી એફઆઈઆઈ ઘણા બધા ડોલર સેલ કરતા હતા. દેટ વોઝ રીઝન નંબર વન. સેકન્ડ, ફ્રાઈડેના જોબ ડેટા યુએસનું આવ્યું હતું, એના વજહથી ડોલર ઇન્ડેક્સ 101 થી 103 વહી ગયું હતું. અને ગઈકાલે અદાનીના કઈ બોન્ડના 1.1 બિલિયન પેમેન્ટ હતા અને ઘણા બધા ટ્રેડરના સ્ટોપ લોસ ટ્રિગર થયા હતા. આ હતી હિસ્ટ્રી 81.70 થી 82.70 જવાનો રીઝન. નાઉ અમને શું લાગે છે? અમને લાગે છે કે આ 82.70 થી 83 જે જૂનો જે લેવલ છે, જે ઝોન છે, એ બહુ મોટો રેઝિસ્ટન્સ ઝોન છે. આવતા દિવસોની અંદરમાં રૂપિયો જે છે પાછો સ્ટ્રોંગ થશે અને ફર્સ્ટ ટાર્ગેટ રૂપિયાનું આપણે એ માની શકીએ છીએ કે 82 હશે અને સેકન્ડ ટાર્ગેટ 81.50 થશે. એના ત્રણ મુખ્ય રીઝન છે. ફર્સ્ટ રીઝન છે કે 9 તારીખે આરબીઆઈ એક ગ્રીન બોન્ડ ઇસ્યુ કરે છે, એમાં અમને લાગે છે કે કઈ ઇન્ફ્લો આવશે. સેકન્ડ, અગર આપણે ક્રૂડ ઓઇલ પ્રાઇસ જોઈએ તો ક્રૂડ ઓઇલ પ્રાઇસ લાસ્ટ 6 મહિનાથી એક ડાઉનવર્ડ ટ્રેજેક્ટરીમાં છે અને લાસ્ટ વીકમાં 8% થી ફોલ થયું છે. અને આપણો જે ઇમ્પોર્ટ છે રશિયાની હારે 28% થઈ ગયો છે, જે પહેલા 1% થી બિલો હતો. તો આપણું કરંટ એકાઉન્ટ અને ટ્રેડ ડેફિસિટમાં એની વજહથી સુધારો આવશે. થર્ડ, અગર આપણે લાસ્ટ 6 મહિનાનો પરફોર્મન્સ જોઈએ તો જેટલા પર્સન્ટથી ડોલર ઇન્ડેક્સ કરેક્ટ થયું છે અને જેટલા પર્સન્ટથી બીજી બધી ઇમર્જિંગ માર્કેટ કરેક્શન થઈ છે, એ અપ્રોક્સિમેટલી 6-7% થી કરેક્ટ થઈ છે. પણ આપણે જે છીએ એ ઓલ ટાઈમ હાઈની અગલ બગલમાં ટ્રેડ કરીએ છીએ. તો બેસિકલી ધ મેસેજ એવો છે કે એની લેવલ અબવ 82.50 શુડ બી યુઝ બાય એન એક્સપોર્ટર ટુ સેલ ફોર અ ટાર્ગેટ ઓફ 82 અને 81.5. જેટલા બી ઇમ્પોર્ટર છે એને પેનિક ના કરવું જોઈએ, વેઇટ કરવું જોઈએ. એમને 82 અને 81.50 નો લેવલ મળશે ઇન ફ્યુ ટ્રેડિંગ સેશન.